મને હમણાંથી એક સવાલ થયો છે કે જ્યારે આપણે સૂતા હોઈએ ત્યારે આપણું માથું ઉત્તર તરફ કેમ નથી હોતું? આ સવાલ મારા મગજમાં સતત ચાલ્યા કરે છે. તો તમે ઉત્ક્રાંતિની પ્રક્રિયાને સ્વીકારો છો? તો શા માટે તમારે તમારું માથું ઉત્તર તરફ ન રાખવું જોઈએ? ધારો કે તમે જાણો છો કે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ છે. આનો અર્થ કે આ ચુંબકીય કેન્દ્રો છે. અને તમે એ પણ જાણો છો કે પૃથ્વીના આખે આખા ખંડો ધીમે ધીમે ઉત્તર તરફ ખેંચાઈ રહ્યા છે, તે ખસી રહ્યા છે. તમે આ જાણો છો? પણ જીઓલોજી વિશે તમે ઓછામાં ઓછું આટલું તો જાણો છો કે બધા ખંડો ખસી રહ્યા છે. હિમાલય કેમ? હિમાલયની પર્વતમાળાઓ કેવી રીતે બની? અને માનસરોવર? તમને માનસરોવરમાં સમુદ્રના શંખ જોવા મળશે, કેમ કે એક સમયે તે દરિયાની સપાટી પર હતું. આજે તે વિસ્તાર 15,600 ફૂટની ઊંચાઈ પર છે. તો આ તળાવ દરિયાની સપાટીથી ઉપર આ જગ્યાએ કેવી રીતે પહોંચી ગયો? તેનું કારણ એ છે કે આખો ભારતીય ઉપખંડ મધ્ય એશિયાની પ્લેટ સાથે અથડાઈ રહ્યો છે, અને એટલા માટે હિમાલયના પર્વતો હજુ પણ ઊંચા થઈ રહ્યા છે. તે બસ વધતા જાય છે એક ટક્કરના કારણે. તમે ગાડીઓનો ઢગલો થતો જોયો છે? બસ એવી જ રીતે ભારત અથડાઈ રહ્યું છે. દર વર્ષે ભારત લગભગ 1.23 સેન્ટીમીટર નાનું થઈ રહ્યું છે. હું આંકડા માટે કંઈ ચોક્કસ નથી, પણ લગભગ તેની આજુબાજુ છે. દર વર્ષે ભારત લગભગ 1.23 સેન્ટીમીટરની જગ્યા ગુમાવી રહ્યું છે, કેમ કે તે હિમાલય પર્વતમાળા સાથે અથડાઈ રહ્યું છે અને ત્યાં ભેગું થઈ રહ્યું છે. કેમ કે ઉત્તર ધ્રુવનું ચુંબકીય બળ ધીમે ધીમે બધા ખંડોને ઉપર ખેંચી રહ્યું છે. તો આટલું વિશાળ ચુંબકીય બળ જેનાથી ખંડો ઉપર તરફ ખસી રહ્યા છે, તે પ્રકારનું ચુંબકીય બળ સતત આખી પૃથ્વી પર લાગેલું છે. ધારો કે તમને થોડું એનિમિયા છે. જો તમે તમારા ડોક્ટર પાસે જાઓ તો તે તમને શું લખી આપે છે? તો એવું લાગે છે કે તે તમારા લોહીનો એક મહત્વનો ઘટક છે, ખરું ને? તો જો તમારા લોહીમાં આયન તરી રહ્યું હોય અને જો હું તમારા માથા પર એક શક્તિશાળી ચુંબક લગાવું, તો કદાચ તમારું લોહી ધીમે ધીમે તે દિશામાં જવા લાગે, ખરું ને? ધારો કે તે ખૂબ જ શક્તિશાળી ચુંબક છે, તો તે ધીમે ધીમે લોહીને ઉપર તરફ ખેંચવા લાગશે, કેમ કે લોહીમાં આયનના તત્વો છે. તમારું શરીર આ રીતે ડિઝાઇન થયું છે કે તમારું હૃદય, જે લોહીના પરિભ્રમણની સિસ્ટમનું પમ્પિંગ સ્ટેશન છે, તે 3/4 ઉપરની તરફ છે, તે વચ્ચે નથી, કેમ કે ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ પંપ કરવું મુશ્કેલ છે અને ગુરુત્વાકર્ષણની દિશામાં પંપ કરવું સરળ છે, તેથી તેને અહીં મૂકેલું છે. સામાન્ય રીતે જે પણ લોહીની નસો નીચેની તરફ જઈ રહી છે તે જાડી છે, અને જે નસો ઉપરની તરફ જઈ રહી છે તે ઘણી પાતળી છે, અને અહીં ઉપર પહોંચતા તે લગભગ વાળા જેટલી પાતળી થઈ જાય છે. તો એટલી ઝીણી કે તમારા મગજની લોહીના પરિભ્રમણની સિસ્ટમ એવી છે કે જો તેમાં એક ટીપું પણ વધારે ચાલ્યું ગયું તો બ્રેઇન હેમરેજ થઈ જશે, લોકોને સ્ટ્રોક આવી જાય છે. તો અત્યારે તમે આ રીતે છો. હવે તમે આ રીતે થઈ ગયા. પહેલેથી જ સિસ્ટમમાં થોડું અસંતુલન છે, કેમ કે હૃદય ગુરુત્વાકર્ષણના અવરોધને ધ્યાનમાં રાખીને પંપ કરી રહ્યું હતું. હવે અચાનક ગુરુત્વાકર્ષણનો અવરોધ નથી રહેતો. તમે આ રીતે થઈ ગયા છો અને હવે તમે તમારું માથું ઉત્તર તરફ રાખો છો. ધીમેથી લોહી તમારા મગજ તરફ ખેંચાય છે. તો એક વસ્તુ જે તમારી સાથે થઈ શકે તે એ છે કે તમને સરખી ઊંઘ ના આવે. તમારું માથું ઉત્તર તરફ રાખીને સુઓ તો તમારી ઊંઘ ખરાબ થઈ શકે છે. બધા પ્રકારના સપના આવી શકે છે. જો તમારી ઉંમર વધારે છે તો શક્ય છે કે તમને સ્ટ્રોક આવી શકે છે અને તમે ઊંઘમાં જ મરી જાઓ. તે બિલકુલ શક્ય છે. એવું નથી કે જો તમે એક દિવસ સુઓ તો તમે મરી જશો.
દરરોજ જો તમારી પથારી એવી રીતે રાખેલી છે કે દરરોજ તમે તમારું માથું ઉત્તર તરફ રાખો છો, તો તમે મુશ્કેલીને આમંત્રો છો. કોઈક પ્રકારની મુશ્કેલી, આપણે નથી જાણતા કે કેવા પ્રકારની, તે તમારી સિસ્ટમની મજબૂતાઈ પર આધાર રાખે છે. જો તે નબળી છે, વધારે નબળી છે, તો તમે મરી જશો. કે તમને સ્ટ્રોક આવી શકે, કે બસ તમારી ઊંઘ ખરાબ થઈ શકે, બસ તમને ખરાબ સપનો આવ્યા કરે, કે દિવસ દરમિયાન તમે વિચિત્ર વ્યવહાર કરો, તો ઘણી બધી વસ્તુઓ થઈ શકે. કેમ કે મગજમાં લોહીનું વધારે પડતું પરિભ્રમણ થઈ રહ્યું છે, જે ન થવું જોઈએ. બસ એટલા માટે કે તમે તમારું માથું ઉત્તર તરફ રાખો છો. તો જો તમે હવે જાઓ છો દક્ષિણ અમેરિકામાં, તો તમારે તમારું માથું દક્ષિણ તરફ ન રાખવું જોઈએ. જો તમે ઓસ્ટ્રેલિયા જાઓ છો, તો તમારું માથું દક્ષિણ તરફ ન રાખવું જોઈએ. ત્યાં તમે માથું ઉત્તર તરફ રાખી શકો છો. હવે ઉત્તર ગોળાર્ધમાં તમે તમારું માથું ઉત્તર તરફ ન રાખો. જો કોઈ વિષુવવૃત્ત પર રહેતા હોય તો, જો કોઈ વિષુવવૃત્ત પર રહેતા હોય તો તમે સોયની જેમ ગોળગોળ ફરી શકો છો. શું માથું રાખવા માટે કોઈ સૌથી સારી દિશા છે? શ્રેષ્ઠ છે પૂર્વ દિશા. ઉત્તર પૂર્વ ઠીક છે, પશ્ચિમ દિશા ચાલશે, દક્ષિણ જો કોઈ વિકલ્પ ન હોય તો, ઉત્તરમાં બિલકુલ નહીં.